સુરતમાં આપઘાતની ઘટનાઓ વધી રહી છે ત્યારે શુક્રવારના રોજ તાપી નદીમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી. અઠવાલાઇન્સ ખાતે આવેલ ગેટવે હોટલની પાછળ તાપી નદીના કિનારેથી એક મહિલાની લાશ મળી આવતા ફાયર અને પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો. ને લાશને પાણીમાંથી ફાયરે બહાર કાઢી પોલીસને સોંપતા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલે ખસેડી હતી. જોકે અજાણી મહિલા કોણ છે તે જાણી શકાયું નથી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સુરતમાં આપઘાતની ઘટનાઓ વધી રહી છે ત્યારે શુક્રવારના રોજ તાપી નદીમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી. અઠવાલાઇન્સ ખાતે આવેલ ગેટવે હોટલની પાછળ તાપી નદીના કિનારેથી એક મહિલાની લાશ મળી આવતા ફાયર અને પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો. ને લાશને પાણીમાંથી ફાયરે બહાર કાઢી પોલીસને સોંપતા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલે ખસેડી હતી. જોકે અજાણી મહિલા કોણ છે તે જાણી શકાયું નથી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સુરતમાં આપઘાતની ઘટનાઓ વધી રહી છે ત્યારે શુક્રવારના રોજ તાપી નદીમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી. અઠવાલાઇન્સ ખાતે આવેલ ગેટવે હોટલની પાછળ તાપી નદીના કિનારેથી એક મહિલાની લાશ મળી આવતા ફાયર અને પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો. ને લાશને પાણીમાંથી ફાયરે બહાર કાઢી પોલીસને સોંપતા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલે ખસેડી હતી. જોકે અજાણી મહિલા કોણ છે તે જાણી શકાયું નથી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.